બનાસકાંઠાથી અત્યારે માહિતી મળી રહી છે વાવ તાલુકાની ઈટાટા કેનાલમાં ગાબડું ખેડૂતના 3 એકરનો એરંડાનો પાક સાફ થઈ ગયો ખેડૂતે 4 દિવસ અગાઉ નર્મદા વિભાગને કરી હતી જાણ 4 દિવસ અગાઉ સામાન્ય બાકારું પડ્યું હતું તેની જાણ કરી હતી નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતને નુકસાન કરાવ્યું વાવ તાલુકાથી મહત્વની માહિતી મળી રહી છે વાવ તાલુકાની ઈટાટા કેનાલમાં ગાબડું પડતા જ ખેડૂતના 3 એકરનો એરંડાનો પાક સાફ થઈ ગયો ખેડૂતે 4 દિવસ અગાઉ નર્મદા વિભાગને જાણ કરી હતી અગાઉ સામાન્ય બાકુરું પડ્યું હતું અને તેની જાણ કરી હતી નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતને નુકસાન કરાવ્યું છે વાવ તાલુકાની મહત્વની માહિતી સામે આવી રહી છે ઈટાટા કેનાલમાં ગાબડું પડતા જ ખેડૂતના 3 એકરનો એરંડાનો પાક સાફ થઈ ગયો 4 દિવસ અગાઉ સામાન્ય બાકારું પડ્યું હતું તેની જાણ નર્મદા વિભાગને કરી હતી નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતનું નુકસાન કર્યું મારું નામ રાયમલભાઈ પટેલ રહેવાસી ઢીમા મારા ખેતરમાંથી ઈટાટા ડિસ્ટ્રીબ્યુટરમાંથી નીકળતી ઢીમા માઈનો એક કેનાલ પસાર થાય છે એને 4 દિવસ પહેલાં એક બાકોરું પડ્યું હતું નાનું એવું મેં ત્યાંના અધિકારી વસરમભાઈને ફોન કર્યો એમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો એટલે જીગરભાઈ ચૌધરી કરીને અધિકારી છે નર્મદા વિભાગના એમને મેં ફોન કર્યો 4 દિવસ પહેલાં એમણે ફોન ઉચક્યો મેં એમને કીધું મારા ખેતરમાં એક બાકોરું પડ્યું છે અને પાણી નર્મદા આ ભાઈ નેર તમારી તૂટી જાય એમ છે તમે રિપેર કરાવી દીધો અન્યથા મારે નુકસાન થશે એમણે કહ્યું કે હા તમે મને વોટ્સએપના ફોટા મોકલો મેં એમને 4 એમના ફોન ઉપર કેટલી જમીન દબાણી છે કેટલી કેનાલ તૂટી હતી કેટલું બાકરું પડ્યું હતું એના મેં એમના ફોન ઉપર વોટ્સએપથી ફોટા મોકલ્યા હતા 4 દિવસ પહેલાં આજે રાત્રે એ લોકોએ ક્યારે પછી રિપેર કરાવી નહીં 4 દિવસમાં આજે રાત્રે એ કેનાલ તૂટી ગઈ અને મારા 3 એકર એરંડા જે વાવેલા હતા એનો ખળોક લીધેલો હતો એરંડા સાફ કરેલા બધા કમ્પ્લેટ વીણેલા ઢગલા દેખાય છે એક આ પડ્યો સામે વચ્ચે પડ્યો એક એથી આગળ પડ્યો 3 ઢગલા 40 થી 50 બોરી 3 એકર એરંડાનું વાવેતર હતું 40 થી 50 બોરી એરંડા બધા અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે એ સડી જશે અને આખા આખા ફળાઈ ગયા છે બરાબર આનો વળતર અને મેં અધિકારીને અત્યારે ફોન કર્યો તો જીગર ચૌધરીએ મને એવું કીધું કે તમને વળતર આપી દેવામાં આવશે એટલે શું હવે સરકારને આવી રીતે નુકસાન કરવાનું છે 4 દિવસ પહેલાં મેં એમને ફોન કર્યો કે ભાઈ તમારી કેનાલ તૂટે છે ફક્ત ને ફક્ત 1/2 થેલી સિમેન્ટનું કામ હતું હવે આ 20 ફૂટ જેવી કેનાલ તૂટી છે હવે સરકારને કેટલો ખર્ચો થશે મારી 40 થી 50 બોરી એરંડાનો ખર્ચો કોણ આપશે આટલું બધું સરકારને મને નુકસાન આટલું આવા અધિકારીઓને એજન્સીવાળા માણસો દાવ ટપી રમ્યા કરે છે તો આનો જવાબદાર કોણ આવું નવું અર્થન ચાલ્યા કરશે તો ખેડૂત ક્યાં જશે અને અધિકારીઓનું તો ઠીક છે સરકારનું શું થશે કારણ કે આવી રીતે ને આવી રીતે ખોટાને ખોટા બિલ ઉધારે છે ખોટી ખોટી આવી કોઈકને સહાય આપશે પેલું કરશે તો શું થશે આ રિપેર કરતા જ નથી સાફ નહીં કરતા અને જ્યારે સિઝનમાં પાણી આવતું જ નથી ત્યારે ઉનાળે જ આવે અને તોડવા માટે જ મૂકે છે આ લોકો બિલ ઉધારવા માટે